વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર 501 ગ્રુપ થિયરી એમાં છેલ્લા લેક્ચરમાં કોનગ્રુન્સ રિલેશન વિશે જોઈ ગયા. કોનગ્રુન્સ રિલેશન અને ડેફિનેશન્સ અને એના ઉપરના કેટલાક થિયરમ્સ એ પણ આપણે જોઈ ગયા. તો ડેફિનેશન તમને બરાબર યાદ હશે. આગળ આપણે જોઈશું ઇક્વેલન્સ ક્લાસ અને ડેફિનેશન જોઈ. તો લેટ આર બી એન ઇક્વેલન્સ રિલેશન ઓન અ સેટ એ, ધેન ફોર એની એ બિલોંગ્સ ટુ કેપિટલ એ, ઇક્વેલન્સ ક્લાસ ઓફ એ ઇઝ ડિનોટેડ બાય બોક્સ એ એન્ડ ઇઝ ડિફાઇન્ડ બાય બોક્સ એ ઇક્વલ ટુ બી બિલોંગ્સ ટુ એ સચ દેટ એ આર બી. તો આ રહે જો સેટ એ ઉપરનો ઇક્વેલન્સ રિલેશન હોય તો સેટ કેપિટલ એ ના કોઈ પણ એલિમેન્ટ સ્મોલ એ માટે સ્મોલ એ એનો ઇક્વેલન્સ ક્લાસ બોક્સ એ એનાથી દર્શાવશો. અને ડેફિનેશન સેટ બી બિલોંગ્સ ટુ એ સચ દેટ એ આર બી. તો આગળ ડેફિનેશન જોશો કે ઇક્વેલન્સ ક્લાસ ફોર કોનગ્રુન્સ રિલેશન, કોનગ્રુન્સ રિલેશન માટેનો ઇક્વેલન્સ ક્લાસ. તો વી નો ધેટ કોનગ્રુન્સ રિલેશન ઇઝ એન ઇક્વેલન્સ રિલેશન ઓન ઝેડ, એન્ડ ધેરફોર ફોર એની એ બિલોંગ્સ ટુ ઝેડ ઇક્વેલન્સ ક્લાસ ઓફ એ ઇઝ ડિનોટેડ બાય બોક્સ એ અથવા તો સીએલ બ્રેકેટ એ, એટલે કે ક્લાસ ઓફ એ. So, and is defined by box A equal to B belongs to Z such that A congruence B mod N. A relation R ની જગ્યાએ કોનગ્રુન્સ રિલેશન એ લે છે. તો એલિમેન્ટ A નો ઇક્વેલન્સ ક્લાસ બોક્સ A ઇક્વલ ટુ એવા બધા B belongs to Z નો સેટ such that A congruence B mod N. તો ફોર એક્ઝામ્પલ જોઈએ આપણે, લેટ ફોર એન ઇક્વલ ટુ 5 ઝીરો બિલોંગ્સ ટુ ઝેડ માટે એલિમેન્ટ ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ બોક્સ ઝીરો શું થશે એ જોઈએ આપણે. તો ડેફિનેશન મુજબ બી બિલોંગ્સ ટુ ઝેડ સચ ધેટ ઝીરો કોનગ્રુન્સ બી મોડ એન. કોનગ્રુન્સ રિલેશનની ડેફિનેશન મુજબ ઇક્વલ ટુ સેટ બી બિલોંગ્સ ટુ ઝેડ સચ ધેટ ઝીરો કોનગ્રુન્સ બી મોડ એન, એનો અર્થ એન ડિવાઇડ્સ ઝીરો માઇનસ બી. તો ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ ઇક્વલ ટુ થશે બી બિલોંગ્સ ટુ ઝેડ સચ ધેટ એન ડિવાઇડ્સ ઝીરો માઇનસ બી મીન્સ માઇનસ બી. તો એવા બધા બી બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે એવા બધા ઇન્ટીજર્સનો સેટ સચ ધેટ 5 ડિવાઇડ્સ માઇનસ બી. તો એવા બધા ઇન્ટીજર્સ ક્યાં થશે? એક તો ઝીરો લઈ શકે, કાં 5 ડિવાઇડ્સ ઝીરો થાય. 5 લઈ શકશો કારણ 5 ડિવાઇડ્સ માઇનસ 5 એ પણ સાચો. 10 લઈ શકશો કાં 5 ડિવાઇડ્સ માઇનસ 10 એ જ રીતે આગળ 15, 20, 25 બીની જગ્યાએ માઇનસ 5 એ પણ લઈ શકે. માઇનસ 5 બિલોંગ્સ ટુ ઝેડ માટે 5 ડિવાઇડ્સ માઇનસ ઓફ માઇનસ 5 એટલે કે 5 ડિવાઇડ્સ 5 એ આપણે જાણે છે 5 એ 5ને નિશેષ ભાગે છે. બીની જગ્યાએ માઇનસ 10 પણ લઈ શકે. તો આ પણ સાચું કે 5 ડિવાઇડ્સ માઇનસ માઇનસ 10 એટલે કે પ્લસ 10. તો 5 એ પ્લસ 10 એને પણ નિશેષ ભાગે છે. તો બિન જગ્યાએ માઇનસ 10 માઇનસ 15 અપ ટુ શો ઓન એ દરેક લઈ શકે. તો આ સેટ જે છે એમાં કયા બધા એલિમેન્ટ્સ છે? 0 પ્લસ ઓર માઇનસ 5 પ્લસ ઓર માઇનસ 10 એ જ રીતે આગળ પ્લસ ઓર માઇનસ 15 એ દરેક એલિમેન્ટ આવશે. તો
એટલે કે એસર થશે ફાઈવ ઝેડ. વન બિલોંગ્સ ટુ ઝેડ માટે વનનો ઇક્વેલન્સ ક્લાસ મેળવવી, ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ અહીંયા શું થાય છે ફાઈવ ઝેડ. તો વન બિલોંગ્સ ટુ ઝેડ માટે વનનો ઇક્વેલન્સ ક્લાસ ડેફિનેશન મુજબ, બી બિલોંગ્સ ટુ ઝેડ સસ ધેટ વન કોનગ્રુઅન્સ બી મોડ એન. તો બી બિલોંગ્સ ટુ ઝેડનો સેટ સસ ધેટ ફાઈવ ડિવાઇડ્સ વન માઇનસ બી, કોનગ્રુઅન્સ રિલેશન અને ડેફિનેશન. એ કોનગ્રુઅન્સ બી મોડ એન ક્યાં રાખીતું આપણે, કે એન ડિવાઇડ્સ એ માઇનસ બી, એટલે કે એન એ માઇનસ બી ને એને શેષ ભાગે. તો આપણે એ કોનગ્રુઅન્સ બી મોડ એન કહે છે. અહીંયા વન કોનગ્રુઅન્સ બી છે તો શું થશે ફાઈવ ડિવાઇડ્સ વન માઇનસ બી. તો એ કન્ડિશન સેટિસ્ફાય થાય એવા બી બિલોંગ્સ ટુ ઝેડ ક્યાં થશે, ફોર એક્ઝામ્પલ પ્લસ વન લઈ શકે, વન માઇનસ વન એટલે કે ઝીરો. તો પાંચ એ ઝીરોને નિશેષ ભાગે, ફાઈવ ડિવાઇડ ઝીરો, ત્યારફોર વન બિલોંગ્સ ટુ કોનગ્રુઅન્સ ક્લાસ ઓફ વન. એ જ રીતે બી જગ્યાએ સિક્સ પણ લઈ શકીએ, તો ફાઈવ ડિવાઇડ્સ વન માઇનસ સિક્સ મીન્સ માઇનસ ફાઈવ. તો ફાઈવ એ માઇનસ ફાઈવને પણ નિશેષ ભાગે. એ જ રીતે આગળ ઇલેવન સિક્સટીન એ દરેક લઈ શકીએ, બિન જગ્યાએ માઇનસ ફોર પણ લઈ શકશું, કારણ ફાઈવ ડિવાઇડ્સ માઇનસ માઇનસ ફોર મીન્સ શું થાય છે ફાઈવ ડિવાઇડ્સ ફાઈવ. તો એ સાચું, પાંચ એ પાંચને નિશેષ ભાગે. તો ધેરફોર માઇનસ ફોર એ બિલોંગ્સ ટુ બોક્સ વન, એટલે કે ઇક્વેલન્સ ક્લાસ ઓફ વન. એ જ રીતે બીન જગ્યાએ માઇનસ નાઇન એ દરેક લઈ શકશો. તો આ જે ઇન્ટીજર્સનો સેટ થશે એ કયો થશે ફાઈવ ઝેડ પ્લસ વન. તો ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ ફાઈવ ઝેડ, વનનો ઇક્વેલન્સ ક્લાસ ફાઈવ ઝેડ પ્લસ વન, અને એ જ રીતે આગળ આપણે ફોર ટુ બિલોંગ્સ ટુ ઝેડ કહી શકશું કે ટુનો ઇક્વેલન્સ ક્લાસ એ કયો સેટ થશે ફાઈવ ઝેડ પ્લસ ટુ. એ જ રીતે આગળ થ્રીનો ઇક્વેલન્સ ક્લાસ ફાઈવ ઝેડ પ્લસ થ્રી, ફોરનો ઇક્વેલન્સ ક્લાસ ફોર ઝેડ પ્લસ ફોર, ફાઈવનો ઇક્વેલન્સ ક્લાસ મેળવીએ. તો ડેફિનેશન મુજબ બી બિલોંગ્સ ટુ ઝેડ, ફાઈવ ડિવાઇડ્સ ફાઈવ માઇનસ બી, આ ફાઈવ છે ફાઈવ માઇનસ બી. તો ફાઈવ ડિવાઇડ્સ ફાઈવ માઇનસ બી થાય એવા ઇન્ટીજર્સ બીનો સેટ ક્યાં આવશે, ઝીરો પ્લસ ફાઈવ પ્લસ ટેન માઇનસ ફાઈવ માઇનસ ટેન અપ ટુ સેવન. તો ઝીરો પ્લસ ઓર માઇનસ ફાઈવ પ્લસ ઓર માઇનસ ટેન પ્લસ ઓર માઇનસ ફિફ્ટીન અપ ટુ સેવન, એ દરેક એલિમેન્ટ. તો એ કયો સેટ છે ફાઈવ સેટ. તો ફાઈવ સેટ તો આગળ સેટ આવી ગયો, ફાઈવ ઝેડ સેટ શેના માટે થાય છે, તો ફાઈવ ઝેડ એ ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ. તો અહીંયા ફાઈવનો ઇક્વેલન્સ ક્લાસ એ પણ ફાઈવ ઝેડ છે, એનો અર્થ શું થયો ફાઈવનો ઇક્વેલન્સ ક્લાસ ઇક્વલ ટુ ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ. અને એ જ રીતે આગળ આપણે જોઈ શકશો કે સિક્સનો ઇક્વેલન્સ ક્લાસ તો ઇક્વલ ટુ વનનો ઇક્વેલન્સ ક્લાસ થશે, સેવનનો ઇક્વેલન્સ ક્લાસ ઇક્વલ ટુ ટુનો ઇક્વેલન્સ ક્લાસ થશે. આગળ કહી તો એઇટનો ઇક્વેલન્સ ક્લાસ ઇક્વલ ટુ થ્રીનો ઇક્વેલન્સ ક્લાસ, નાઇનનો ઇક્વેલન્સ ક્લાસ ઇક્વલ ટુ ફોરનો ઇક્વેલન્સ ક્લાસ, ટેનનો ઇક્વેલન્સ ક્લાસ ઇક્વલ ટુ ફાઇવ એટલે કે અને ઇક્વલ ટુ ઝીરોનો ઇક્વેલન્સ ક્લાસ. તો આમ પછી બાકીના દરેક રિપીટ થાય છે. તો ડિસ્ટિંક ડિફરન્ટ ઇક્વેલન્સ ક્લાસીસ ક્યાં ક્યાં મળ્યા છે, તો ફોર એન ઇક્વલ ટુ ફાઇવ આપણને
n equal to 5 માટે set of all different equivalence classes are box 0, box 1, box 2, box 3 and box 4. અને એને આપણે ઝેડ ફાઇવથી દર્શાવશું. તો ઝેડ ફાઇવ ઇક્વલ ટુ 0 નો ઇક્વલન્સ ક્લાસ, 1 નો ઇક્વલન્સ ક્લાસ, 2 નો ઇક્વલન્સ ક્લાસ, 3 નો ઇક્વલન્સ ક્લાસ એન્ડ 4 નો ઇક્વલન્સ ક્લાસ. તો ઇન જનરલ ફોર એની પોઝિટિવ ઇન્ટીજર એન, તો ઝેડ એન શું થશે? બોક્સ 0, બોક્સ 1 અપ ટુ બોક્સ એન માઇનસ 1 ઇઝ કોલ્ડ ધ સેટ ઓફ ઇન્ટીજર્સ મોડ એન અથવા તો મોડ્યુલો એન. તો ઝેડ એનને આપણે સેટ ઓફ ઇન્ટીજર્સ મોડ એન કહીશું. અને ઝેડ એન ઉપર બાઇનરી ઓપરેશન્સ આ મુજબ ડિફાઇન કરશું. પ્લસ એન અને ડોટ એન. પ્લસ એન આ મુજબ બોક્સ આઈ પ્લસ એન બોક્સ જે ઇક્વલ ટુ બોક્સ આઈ પ્લસ જે, એન્ડ ડોટ એન આ મુજબ ડિફાઇન કરશું. બોક્સ આઈ ડોટ એન બોક્સ જે ઇક્વલ ટુ બોક્સ આઈ ઇન્ટુ જે. વેર પ્લસ એન ઇઝ કોલ્ડ એડિશન મોડ્યુલો એન એન્ડ ડોટ એન ઇઝ કોલ્ડ મલ્ટીપ્લિકેશન મોડ્યુલો એન. તો ઝાડન ઉપર બે બાઇનરી ઓપરેશન, એડિશન મોડ્યુલો એન એન્ડ મલ્ટીપ્લિકેશન મોડ્યુલો એન. એડિશન મોડ્યુલો એનને પ્લસ એનથી દર્શાવશું, મલ્ટીપ્લિકેશન મોડ્યુલો એનને ડોટ એનથી દર્શાવશું, અને એ બંને આ મુજબ ડિફાઇન કરે છે. બોક્સ આઈ પ્લસ એન બોક્સ છે ઇક્વલ ટુ બોક્સ આઈ પ્લસ છે, બોક્સ આઈ ડોટ એન બોક્સ છે ઇક્વલ ટુ બોક્સ આઈ પ્લસ છે. તો એક્ઝામ્પલ જોઈએ આપણે. શો ધેટ ઝેડ ફાઇવ પ્લસ ફાઇવ ઇઝ એ ગ્રુપ. તો વી નો ધેટ ધ સેટ ઓફ ઓલ different equivalence class for n equal to 5, z5 equal to box 0, box 1, box 2, box 3 and box 4. તો એના માટે આપણે બાઇનરી ઓપરેશન ટેબલ બનાવશું. કેવી રીતે? તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ બાઇનરી ઓપરેશન પ્લસ 5 દર્શાવશો. પહેલી રોમાં ઝેડ ફાઈવના એલિમેન્ટ્સ, આ બાજુ પહેલી કોલમમાં ઝેડ ફાઈવના એલિમેન્ટ્સ લખી દેશું. તો ટેબલની અંદર આ મુજબ આપણે જોશું, બોક્સ 0 પ્લસ 5 બોક્સ 0 ઇક્વલ ટુ બોક્સ 0 થાય છે. બોક્સ 0 પ્લસ 5 બોક્સ 1 ઇક્વલ ટુ બોક્સ 0 પ્લસ 1 એટલે બોક્સ 1 થશે. બોક્સ 0 પ્લસ 5 બોક્સ 2 ઇક્વલ ટુ બોક્સ 0 પ્લસ 2 મીન્સ બોક્સ 2 થશે. ટુ એ જ રીતે બોક્સ 0 પ્લસ 5 બોક્સ 4 ઇક્વલ ટુ બોક્સ 4 થશે. બોક્સ 1 માટે બોક્સ 1 પ્લસ 5 બોક્સ 0, બોક્સ 1 પ્લસ 0 ઇક્વલ ટુ બોક્સ 1, બોક્સ 1 પ્લસ 5 બોક્સ 1, બોક્સ 1 પ્લસ 1 બોક્સ 2. એ મુજબ બોક્સ 1 પ્લસ 5 બોક્સ 3, તો બોક્સ 1 પ્લસ 3 ઇક્વલ ટુ બોક્સ 4, બોક્સ 1 પ્લસ 5 બોક્સ 4 ઇક્વલ ટુ બોક્સ 1 પ્લસ 4 બોક્સ 5. અને આગળ જોઈ ગયા એ મુજબ એન ઇક્વલ ટુ 5 માટે બોક્સ 5 ઇક્વલ ટુ બોક્સ 0 થાય છે. એટલે કે 5 નો ઇક્વલન્સ ક્લાસ બરાબર 0 નો ઇક્વલન્સ ક્લાસ થાય છે, એ આપણે જોઈ ગયા. તો એ થશે બોક્સ 0. તો એ જ મુજબ આપણે આગળ આ ટેબલ બનાવી શકશું. તો એ ટેબલ ઉપરથી આપણે આ મુજબ કહી શકશું કે ફ્રોમ ધીસ ટેબલ
we can observe that each element in this table are of Z5. So table માં આવેલ દરેક element Z5 નો છે એ આપણે easily જોઈએ છે. તો table નો દરેક element એ Z5 નો element છે. And therefore આપણે આમ કહી શકો કે Z5 is closed under plus 5. બીજા શબ્દોમાં plus 5 છે binary operation on Z5. Associativity prove કરશું. તો let for any box I, box j, box k belongs to Z5. Box I plus 5 bracket માં box j plus 5 box k બરાબર થશે box j plus k ફરી box I plus તો equal to box I plus j plus k I, j, k integers છે. તો ઇન્ટીજર્સ માટે એડિશન એ એસોસિએટિવ છે. તો આઈ પ્લસ બ્રેકેટમાં જે પ્લસ કે અને આપણે આ મુજબ લઈ કે આઈ પ્લસ જે બ્રેકેટમાં પ્લસ કે તો ઇક્વલ ટુ થશે બોક્સ આઈ પ્લસ જે પ્લસ ફાઈવ બોક્સ કે તો ઇક્વલ ટુ બોક્સ આઈ પ્લસ ફાઈવ બોક્સ જે પ્લસ ફાઈવ બોક્સ કે તો plus 5 is associated in Z5. અને એ બાઇનરી ઓપરેશન ટેબલ ઉપરથી આપણે આ પણ કહી શકશું કે હિયર ફર્સ્ટ રો ઇઝ આઈડેન્ટિકલ વિથ ધ રો એટ ધ ટોપ એન્ડ ફર્સ્ટ કોલમ ઇઝ આઈડેન્ટિકલ વિથ ધ લેફ્ટ હેન્ડ આઉટસાઇડ ઓફ ધ કોલમ એન્ડ ઇટ્સ અપર એલિમેન્ટ ઇઝ box 0. Therefore, box 0 is identity element in Z5 for plus 5. So, binary table ઉપરથી જોઈએ કે આ ફર્સ્ટ રો જે છે ઇટ આઈડેન્ટિકલ વિથ ધ રો એટ ધ ટોપ આ રોની ઇક્વલ જ છે ફર્સ્ટ કોલમ એ આઉટસાઇડ કોલમને ઇક્વલન્ટ જ છે અને એની ઉપરનો એલિમેન્ટ અહીંયા બોક્સ ઝીરો છે તો બોક્સ ઝીરો ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ઇન ઝેડ ફાઈવ ફોર plus 5 binary operation. Existence of inverse element. તો box 0 નો inverse element એ box 0 છે. એ ફરીથી આપણે binary operation table ઉપરથી જોઈ શકશું. Inverse element માટે box 0 plus 5 કેટલા કરશો તો આઈડેન્ટિટી એલિમેન્ટ box 0 મળે છે તો box 0 છે તો box 0 નો ઇન્વર્સ એલિમેન્ટ box 0 એ પોતે box 1 નો ઇન્વર્સ એલિમેન્ટ માટે box 1 plus 5 કેટલા કરશો તો આઈડેન્ટિટી એલિમેન્ટ box 0 મળે છે તો box 4 એટલે box 1 નો ઇન્વર્સ એલિમેન્ટ છે box 4 box 2 નો ઇન્વર્સ એલિમેન્ટ છે તો box 2 plus 5 કેટલા કરશો તો આઈડેન્ટિટી એલિમેન્ટ box 0 મળે છે તો box 3 તો box 2 નો ઇન્વર્સ એલિમેન્ટ થશે box 3 box 3 માટે છે તો box 3 plus 5 કેટલા કરશો તો આઈડેન્ટિટી એલિમેન્ટ box 0 મળે તો box 2 એટલે box 3 નો ઇન્વર્સ એલિમેન્ટ box 2 થશે એ જ રીતે box 4 માટે છે તો box 4 plus 5 કેટલા કરશો તો આઈડેન્ટિટી એલિમેન્ટ box 0 મળે છે તો box 1 તો box 4 નો ઇન્વર્સ એલિમેન્ટ box 1 થશે તો આમ આપણે જોઈએ કે
ઝેડ ફાઈવના દરેક એલિમેન્ટના ઇન્વર્સ એલિમેન્ટ મળે છે એ લખી દેશું, અને ધેર ફોર આપણે કહી શકશું કે ઈચ એલિમેન્ટ ઓફ ઝેડ ફાઈવ હેઝ એન ઇન્વર્સ એલિમેન્ટ ઇન ઝેડ ફાઈવ ફોર બાઇનરી ઓપરેશન પ્લસ ફાઈવ. તો ગ્રુપ હોવાની દરેક કન્ડિશન સેટિસ્ફાય થાય છે એ આપણે જોઈ ગયા એકથી ચારમાં. તો ફ્રોમ વન ટુ ફોર વી કેન ઇઝીલી સે દેટ ઝેડ ફાઈવ પ્લસ ફાઈવ ઇઝ એ ગ્રુપ. તો આગળ જોઈ કે ઝેડ ફાઈવ ઇઝ એ ગ્રુપ ફોર બાઇનરી ઓપરેશન ડોટ ફાઈવ. તો ચેક કરશો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ માટે ઝેડ ફાઈવ એ ગ્રુપ થાય છે કે નહીં. આગળ આપણે જોઈ ગયા કે ઝેડ ફાઈવ એ એડિશન મોડ્યુલો ફાઈવ માટે ગ્રુપ થાય છે. અહીં ચેક કરશો બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ માટે. તો ઝેડ ફાઈવ આપણને ખબર છે આગળ જે રીતે એડિશન મોડ્યુલો ફાઈવ માટે બાઇનરી ઓપરેશન ટેબલ બનાવી, એ જ રીતે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ માટે આપણે ઓપરેશન ટેબલ બનાવશું. તો પહેલી રોમાં ઝેડ ફાઈવના એલિમેન્ટ, આ બાજુ પહેલો કોલમ ઝેડ ફાઈવના એલિમેન્ટ. તો અહીંયા બાઇનરી ઓપરેશન છે મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ. તો મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ એ અહીંયા બાઇનરી ઓપરેશન. તો બોક્સ ઝીરો ડોટ ફાઈવ બોક્સ ઝીરો એટલે બોક્સ ઝીરો ઇન્ટુ ઝીરો એટલે ઝીરો થવાનું, બોક્સ ઝીરો ડોટ ફાઈવ બોક્સ વન બોક્સ ઝીરો ઇન્ટુ વન બરાબર ઝીરો અને વનનો મલ્ટિપ્લિકેશન એ પણ ઝીરો જ થાય. તો ઇક્વલ ટુ બોક્સ ઝીરો, આ દરેક બોક્સ ઝીરો થશે, અહીંયા પણ આ બોક્સ ઝીરો થશે. આપણે ઇઝીલી જોઈએ કે બોક્સ વન ડોટ ફાઈવ બોક્સ વન, તો બોક્સ વન ઇન્ટુ વન એટલે બોક્સ વન, બોક્સ વન અહીંયા ટુ છે, તો બોક્સ વન ડોટ ફાઈવ બોક્સ ટુ બરાબર બોક્સ ટુ થશે. બોક્સ વન ડોટ ફાઈવ બોક્સ થ્રી બરાબર બોક્સ થ્રી થશે, વન ઇન્ટુ થ્રી બોક્સ વન ડોટ ફાઈવ બોક્સ વન બોક્સ ફોર, તો બોક્સ વન ડોટ ફોર એટલે બોક્સ ફોર. બોક્સ ટુ માટે જોઈ બોક્સ ટુ ડોટ ફાઈવ બોક્સ વન બરાબર બોક્સ ટુ ઇન્ટુ વન એટલે બોક્સ ટુ, બોક્સ ટુ ડોટ ફાઈવ બોક્સ ટુ તો બોક્સ ટુ ઇન્ટુ ટુ, ટુ ઇન્ટુ ટુ ફોર. બોક્સ ટુ ડોટ ફાઈવ બોક્સ થ્રી તો બોક્સ ટુ ઇન્ટુ થ્રી એટલે સિક્સ. તો આગળ જોઈ ગયા આપણે કે બોક્સ સિક્સ ઇક્વલ ટુ બોક્સ વન થાય છે ઝેડ ફાઈવ માટે. તો અહીંયા બોક્સ સિક્સ બરાબર બોક્સ વન મૂકી દઈશું. બોક્સ ટુ ડોટ ફાઈવ બોક્સ ફોર તો બોક્સ ટુ ઇન્ટુ ફોર એટ. અને આગળ જોઈ ગયા આપણે કે બોક્સ એટ ઇક્વલ ટુ બોક્સ થ્રી થાય છે એન ઇક્વલ ટુ ફાઈવ માટે. તો ડોટ ફાઈવ માટે બોક્સ એટ ઇક્વલ ટુ બોક્સ થ્રી થાય છે. તો આ જ રીતે આગળ આપણે જોઈએ કે કેવી રીતે થાય છે. જો બોક્સ એટ મીન્સ એટને આપણે ફાઈવ વડે ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર કેટલા થશે, થ્રી. તો બોક્સ ફાઈવ ઇક્વલ ટુ બોક્સ થ્રી થશે. તો આ રીતે પણ આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશું. તો ફ્રોમ ધીસ ટેબલ આપણે જોઈએ કહે છે કે આ ટેબલમાંનો દરેક એલિમેન્ટ એ ઝેડ ફાઈવનો જ છે. તો ઝેડ ફાઈવ ઇઝ ક્લોઝ અંડર મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ એટલે કે ડોટ ફાઈવ. મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ એ એસોસિએટિવ પણ છે જ, એ આપણે ઇઝીલી જોઈએ કે અહીંયા સેકન્ડ રો એ આઇડેન્ટિકલ વિથ રો એટ ધ ટોપ અને સેકન્ડ કોલમ ઇઝ આઇડેન્ટિકલ વિથ ધ રો એટ ધ આઉટસાઇડ ધ
લેફ્ટ હેન્ડ કોલમ. અને એ સપર એલિમેન્ટ ઇઝ બોક્સ ઝીરો. એ સપર એલિમેન્ટ ઇઝ બોક્સ ઝીરો, બોક્સ વન. તો બોક્સ વન ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ. બોક્સ વન ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ ફોર મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ. કારણ બોક્સ વન સાથે ગમે તે એલિમેન્ટ મલ્ટીપ્લાય કરશો તો એનો એ જ એલિમેન્ટ મળે છે. એ જ રીતે અહીંયા પણ જોઈએ કહે છે. તો બોક્સ વન ઇઝ ધ આઈડેન્ટિટી એલિમેન્ટ આપણે જોઈ શકીએ. તો હવે એક્ઝિસ્ટન્સ ઓફ ઇન્વર્સ એલિમેન્ટ ઝેડ ફાઈવના દરેક એલિમેન્ટના ઇન્વર્સ એલિમેન્ટ ફોર બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન મોડ્યુલો ફાઈવ માટે મળે છે કે નહીં એ ચેક કરશું. તો પહેલો જ એલિમેન્ટ લઈએ આપણે બોક્સ ઝીરો. તો બોક્સ ઝીરોનો ઇન્વર્સ એલિમેન્ટ ટેબલ ઉપરથી જોઈએ તો બોક્સ ઝીરો માટે અને કોને સાથે મલ્ટીપ્લાય કરવાથી આઈડેન્ટિટી એલિમેન્ટ બોક્સ વન મળે છે. તો બોક્સ વન એ મળતો નથી. કોઈ પણ એલિમેન્ટ સાથે મલ્ટીપ્લાય કરવાથી બોક્સ વન મળતો નથી. તો એનો અર્થ શું થયો કે બોક્સ ઝીરોનો ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ નથી. અને કોઈ પણ એક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ ન મળે તો એ ગ્રુપ નથી. ધેરફોર ઝેડ ફાઈવ ડોટ ફાઈવ ઇઝ નોટ એ ગ્રુપ. હા, તો ઝેડ ફાઈવમાંથી એક બોક્સ ઝીરો આપણે કાઢી દઈ અહીંયા આપણે અને ઝેડથી દર્શાવ્યું છે તો એ ગ્રુપ થશે. તો એ છે ગ્રુપ અને તે બાઇનરી ઓપરેશન ડોટ ફાઈવ. આગળ એ જ રીતે તમે જોઈ શકશો કે ઝેડ સિક્સ એ પણ ડોટ સિક્સ માટે ગ્રુપ થશે નહીં. પણ આ દરેક ગ્રુપ થશે. ઝેડ ફોર પ્લસ ફોર ઇઝ એ ગ્રુપ, ઝેડ સિક્સ પ્લસ સિક્સ ઇઝ એ ગ્રુપ. ઇન જનરલ ઝેડ એન પ્લસ એન ઇઝ એ ગ્રુપ. તો એ તમે ઇઝીલી ચેક કરી શકશો. આગળ ડેફિનેશન જોશો ફાઇનાઇટ એન્ડ ઇનફાઇનાઇટ ગ્રુપ્સ. તો ફાઇનાઇટ ગ્રુપ કોને કહેશું? એને ડેફિનેશન, એ ગ્રુપ જી ઇઝ સેડ ટુ બી ફાઇનાઇટ ગ્રુપ ઇફ નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન જી ઇઝ ફાઇનાઇટ. કેવા ગ્રુપને ફાઇનાઇટ ગ્રુપ કહેશું? તો જેમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ફાઇનાઇટ હોય તો એવા ગ્રુપને આપણે ફાઇનાઇટ ગ્રુપ કહેશું. એન્ડ એ ગ્રુપ જી ઇઝ નોટ ફાઇનાઇટ. અને જો ગ્રુપ જી એ ફાઇનાઇટ ન હોય તો ધેન ઇટ ઇઝ કોલ્ડ એન્ડ ઇનફાઇનાઇટ ગ્રુપ. તો એવા ગ્રુપને ઇનફાઇનાઇટ ગ્રુપ કહેશું. તો ફાઇનાઇટ ગ્રુપ કોને કીધું? કે જેમાં નંબર ઓફ એલિમેન્ટ ફાઇનાઇટ હોય તો એવા ગ્રુપને ફાઇનાઇટ ગ્રુપ, અને જો ફાઇનાઇટ ગ્રુપ ન હોય તો એવા ગ્રુપને ઇનફાઇનાઇટ ગ્રુપ કહે છે. ફોર એક્ઝામ્પલ ઝેડ ફાઈવ પ્લસ ફાઈવ ઇઝ એ ફાઇનાઇટ ગ્રુપ. કારણ ઝેડ ફાઈવમાં ફાઇવ એલિમેન્ટ્સ છે, એ ફાઇનાઇટ નંબર છે. એન્ડ ધેર ફોર ઝેડ ફાઈવ પ્લસ ફાઈવ ઇઝ એ ફાઇનાઇટ ગ્રુપ, વાઇલ ઝેડ પ્લસ ઇઝ એન ઇનફાઇનાઇટ ગ્રુપ. કારણ આપણે જાણીએ છીએ કે ઝેડમાં નંબર ઓફ એલિમેન્ટ્સ ઇનફાઇનાઇટ છે. તો ઝેડ ફાઈવ ઝેડ પ્લસ ઇઝ ઇનફાઇનાઇટ ગ્રુપ. ઓર્ડર ઓફ એ ગ્રુપ ડિફાઇન કરશું. તો ઓર્ડર ઓફ એ ગ્રુપ
definition. If group G is finite, then the number of elements in G is called order of G. If group G is a finite group, then the number of elements in G is called order of group G. And symbolically, it is denoted by order of G. तो जो ग्रुप जी फाइनाइट ग्रुप होय तो एना एमा नंबर ऑफ एलिमेंट्स जितला होय एने अपना ग्रुप जी नो ऑर्डर कहे छे। फॉर एग्जांपल जेड फाइव में पांच एलिमेंट छे तो ऑर्डर ऑफ जेड फाइव इक्वल टू फाइव। जेड एन में एन एलिमेंट्स तो ऑर्डर ऑफ जेड एन इक्वल टू एन कैसे। तो ऑर्डर ऑफ एलिमेंट ऑफ ए ग्रुप एने डेफिनेशन जैसे अगर आपने ऑर्डर ऑफ ग्रुप जो है यहाँ आपने ऑर्डर ऑफ एलिमेंट ऑफ ए ग्रुप जैसे तो लेट जी बी ए ग्रुप एंड ए बिलोंग्स टू जे इफ देयर एक्सिस्ट स्मॉलेस्ट पॉजिटिव इंटीजर एन सच दैट ए रेस टू एन इक्वल टू ई सच दैट ए रेस टू एन इक्वल टू ई थाय एवं स्मोलेस्ट पॉजिटिव इंटीजर एन मे तो आप एन ने ऑर्डर ऑफ एलिमेंट ए कहीश देन एन इज कोल्ड ऑर्डर ऑफ ए। तो एवं स्मोलेस्ट पॉजिटिव इंटीजर एन सच दैट ए रेस टू एन इक्वल टू ई थाय तो एन इज कोल्ड order of element a. And if no such positive integer n exists, then we say that a is an element of order 0 or infinite. Order of a is denoted by co bracket a, order of a. तो अगर डेफिनेशंस ले लेसो लेट जे स्टार बी ए ग्रुप एंड ए बिलोंग्स टू जे देन वी डिफाइन ए रेस टू जीरो इक्वल टू ए द आइडेंटिटी एलिमेंट ऑफ ग्रुप जे। तो ग्रुप जी ना कोई पण एलिमेंट नो जीरो पावर इक्वल टू ए लेसो ए रेस टू जीरो इक्वल टू ई मीन्स आइडेंटिटी एलिमेंट ऑफ ग्रुप जे। एंड फॉर एनी एन बिलोंग्स टू कैपिटल एन ए रेस टू एन आ मुजब डिफाइन करशो ए स्टार ए स्टार अप टू स्टार ए एन टाइम्स स्टार ए शू छे ग्रुप जी पर ने बाइनरी ऑपरेशन। तो नेगेटिव पावर्स केवी रीते डिफाइन करशो फॉर एन बिलोंग्स टू कैपिटल एन ए रेस टू माइनस एन इक्वल टू ए इनवर्स रेस टू एन ए मुजब डिफाइन करशो ए इनवर्स रेस टू एन एन ऊपर डिफाइन करो ए मुजब ए इनवर्स स्टार ए इनवर्स एन टाइम्स कारण जे ग्रुप छे तो एनो इनवर्स एलिमेंट ए इनवर्स मळशे ज। तो ए रेस टू माइनस एन मीन्स ए इनवर्स स्टार ए इनवर्स स्टार ए इनवर्स एन टाइम्स। फॉर एक्जाम्पल इन ग्रुप झेड प्लस 3 raised to 5 means 3 raised to 5 means 3 plus 3 plus 3 plus 3 kitla times aavse 5 times to equal to 3 into 5 equal to thase 15. For any a belongs to z a raised to n means a plus a n times z 5 ma binary operation plus chhe तो ए रेस टू एन नॉट शू थे ए प्लस एन टाइम्स तो एन टाइम्स ए नो एडिशन शू थे तो एन ए इक्वल टू थे एन ए। तो ए रेस टू एन इक्वल टू थे एन इंटू ए। फॉर इन ग्रुप जेड प्लस 0 belongs to Z,
ગ્રુપ જાય પ્લસમાં, ઝીરો બિલોંગ્સ ટુ ઝેડ માટે ઝીરો રેસ ટુ ઝીરો આગળ આપણે ડિફાઇન કર્યું. કોઈ પણ એલિમેન્ટ એ રેસ ટુ ઝીરો મીન્સ એ ગ્રુપનો આઇડેન્ટિટી એલિમેન્ટ. તો ઝીરો બિલોંગ્સ ટુ ઝેડ માટે ઝેડ પ્લસનો આઇડેન્ટિટી એલિમેન્ટ ઝીરો જ છે, તો ઝીરો રેસ ટુ ઝીરો ઇક્વલ ટુ ઝીરો, અને ઝીરો રેસ ટુ વન ઇક્વલ ટુ પણ ઝીરો. તો એ મુજબ આપણે કહી શકશું. તો ઓર્ડર ઓફ ઝીરો ઇક્વલ ટુ વન થશે. ફોર વન બિલોંગ્સ ટુ ઝેડ, વન રેસ ટુ ઝીરો ઇક્વલ ટુ ઝીરો, પણ પોઝિટિવ ઇન્ટીજર એન એવો નહીં મળે કે જેથી વન રેસ ટુ એન ઇક્વલ ટુ ઝીરો થાય. ધેરફોર વનનો ઓર્ડર એ ઝીરો છે એમ કહેશું, એઝ વેલ એઝ ટુનો ઓર્ડર એ પણ ઝીરો અથવા તો ઇન્ફાઇનાઇટ છે કહેશો. તો માત્ર એક જ એલિમેન્ટ ઝેડનો ઝીરો, એનો ફાઇનાઇટ ઓર્ડર વન મળે છે, બાકીના બધા એના એલિમેન્ટ્સનો ઓર્ડર ઇન્ફાઇનાઇટ અથવા ઝીરો છે એમ કહીશ. આર ફોર ઇક્વલ ટુ વન માઇનસ વન આઈ માઇનસ આઈ ઇઝ અ ગ્રુપ અંડર ધ બાઇનરી ઓપરેશન મલ્ટિપ્લિકેશન, એ આપણે જાણવે છે. તો ધેન ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ ઈચ એલિમેન્ટ ઓફ આર ફોર. તો વી નો ધેટ આઈડેન્ટિટી એલિમેન્ટ ઈ ઇક્વલ ટુ વન છે અહીંયા ફોર મલ્ટિપ્લિકેશન. તો ઓર્ડર ઓફ વન ઇક્વલ ટુ વન થશે, કારણ શું? વન રેસ ટુ વન ઇક્વલ ટુ વન થાય ઇક્વલ ટુ ઈ. ઓર્ડર ઓફ માઇનસ વન ઇક્વલ ટુ ટુ થશે, શું કામ? માઇનસ વનનો સ્ક્વેર ઇક્વલ ટુ વન. વન એ આઈડેન્ટિટી એલિમેન્ટ છે. તો માઇનસ વન રેસ ટુ ફાઈવ ઇક્વલ ટુ પણ પ્લસ વન આઈડેન્ટિટી એલિમેન્ટ થાય, પણ આપણે એનો ઓર્ડર ઓર્ડર કેવો લેશું? સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર. સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર કેવો થશે? ટુ. માઇનસ વનનો સ્ક્વેર ઇક્વલ ટુ વન, તો ટુ એ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર છે, અને ધેરફોર આપણે કહેશું ઓર્ડર ઓફ માઇનસ વન ઇક્વલ ટુ ટુ. એ જ રીતે આગળ જોશો કે ઓર્ડર ઓફ આઈ રેસ ટુ ફોર ઇક્વલ ટુ ફોર, શું કામ? કારણ આઈ રેસ ટુ ફોર ઇક્વલ ટુ વન આઈડેન્ટિટી એલિમેન્ટ થાય એવો ફોર એ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર છે. જો આઈ રેસ ટુ એઇટ બરાબર પણ વન થાય, વન એ આઈડેન્ટિટી એલિમેન્ટ, પણ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર કયો હશે? ફોર. ધેરફોર ઓર્ડર ઓફ આઈ ઇક્વલ ટુ ફોર. અને એ જ રીતે આપણે જોઈએ કે ઓર્ડર ઓફ માઇનસ આઈ ઇક્વલ ટુ પણ ફોર થાય. તો આપણે આટલું કહી શકીએ કે નોટ કરી લખી લેશું, એ રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ, ધેન ઓર્ડર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એમ કહી શકીએ. ઓર્ડર એ સ્મોલેસ્ટ પોઝિટિવ ઇન્ટીજર છે કે જેથી આવું શક થાય. તો એ રેસ ટુ એમ ઇક્વલ ટુ ઈ એટલું જાણતા હોય તો આપણે કહી શકશું કે ઓર્ડર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ. theorem, let G be a group and AB belongs to G. Then for MN belongs to capital N, A raised to M into A raised to N equal to A raised to M plus N. For N belongs to capital N, AB raised to N equal to A raised to N into B raised to N if G is commutative group. For Mn belongs to capital N, M greater than N, then A raised to M upon A raised to N equal to A raised to M minus 1. તો આગળ ડેફિનેશન્સ થઈ ગયા, એ મુજબ આપણે આ ઇઝીલી પ્રૂવ કરી શકીએ. આગળ થિયરમ જોશો.
तो लेट जे बी ए ग्रुप ऑर्डर ऑफ जे इक्वल टू एन, तो फॉर एनी ए बिलोंग्स टू जे दैट एक्सिस्ट पॉजिटिव इंटीजर आर लेस देन और इक्वल टू एन सच दैट ए रेस्ट टू आर इक्वल टू ई था। तो जे ग्रुप है एनो ऑर्डर एन है, फाइनाइट ग्रुप है, ए बिलोंग्स टू जी माटे है, एवो पॉजिटिव इंटीजर आर के जे लेस देन और इक्वल टू एन होय मळे के जेथी ए रेस टू आर इक्वल टू ई थाय। अनी साबिती जोशो, लेट जी बी ए ग्रुप ऑफ ऑर्डर एन, फॉर एन ए बिलोंग्स टू जी लै लें, ए रेस टू जीरो इक्वल टू आइडेंटिटी एलिमेंट है, ये आपणे जाणो छे ए रेस टू वन इक्वल टू ए, पछी ए स्क्वेर इक्वल टू ए डॉट ए। अहीं मात्र जी ग्रुप कही तो एना पर बाइनरी ऑपरेशन एने आपणे डॉट एटले के मल्टिप्लिकेशन एनाथी दर्शावशुं। ए स्क्वेर मीन्स ए डॉट ए, ए क्यूब मीन्स ए डॉट ए डॉट ए अप टू ए रेस टू एन, तो ए डॉट ए डॉट ए एन टाइम्स। ये दरेक एलिमेंट ए बिलोंग्स टू जे थाय, कारण जे इज क्लोज अंडर बाइनरी ऑपरेशन नो यूज करे, तो आ दरेक एलिमेंट बिलोंग्स टू जे छे एम कही शकशું। तो ऑर्डर ऑफ जी इक्वल टू एन छे, અને આ ઉપરના એલિમેન્ટ જે છે અહીં એ સ્ક્વેર ઇક્વલ ટુ એ ડોટ એ પણ બિલોંગ્સ ટુ જે છે, તો આ જે એલિમેન્ટ છે એ ટોટલ એન પ્લસ વન થાય છે। તો એબોવ એન પ્લસ વન એલિમેન્ટ ઓફ જી કેન નોટ બી ડિસ્ટિંક્ટ, કારણ શું ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ એન છે એટલે કે એનમાં માત્ર એન ડિસ્ટિંક્ટ એલિમેન્ટ્સ, તો આ દરેક એલિમેન્ટ ઇક્વલ ના હોઈ શકે, તો એમાંના કોઈ પણ બે દરેક એલિમેન્ટ અનઇક્વલ ના હોઈ શકે, તો એમાંના કોઈ પણ બે ઇક્વલ હોય, તો લેટ એ રેસ ટુ આ ઇક્વલ ટુ એ રેસ ટુ જે ફોર ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ આઈ લેસ ધેન જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, તો નવ એ રેસ ટુ આઈ બિલોંગ્સ ટુ જે છે એન્ડ જે ઇઝ અ ગ્રુપ, તો એનો ઇન્વર્સ એલિમેન્ટ ए रेस टू आई इनवर्स इक्वल टू ए रेस टू माइनस आई ऑल्सो बिलोंग्स टू जे, ये अपने कही। तो ए रेस टू आई इक्वल टू ए रेस टू जे, एम राइट हेन्ड साइड अपने ए रेस टू माइनस आई ऑपरेट करशो, तो ए रेस टू आई इंटू ए रेस टू माइनस आई इक्वल टू ए रेस टू जे इंटू ए रेस टू माइनस आई, એ રેસ ટુ આઈ માઇનસ આઈ એ રેસ ટુ ઝીરો ઇક્વલ ટુ એ રેસ ટુ જે માઇનસ આઈ થશે, તો એ રેસ ટુ જે માઇનસ આઈ ઇક્વલ ટુ એ રેસ ટુ ઝીરો ઇક્વલ ટુ ઈ, વેલ ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે માઇનસ આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન થશે, તો ટેકિંગ જે માઇનસ આઈ ઇક્વલ ટુ આર, તો આપણે જે માઇનસ આઈ બરાબર આર લઈ લે, તો એ રેસ ટુ આર ઇક્વલ ટુ એ થશે, વેલ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન થશે, તો એનો અર્થ શું થયો, વી હેવ પોઝિટિવ ઇન્ટીજર આર છે કે જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન સચ દેટ એ રેસ ટુ આર ઇક્વલ ટુ એ થાય। તો આ થિયરમ આપણે પ્રૂવ કર્યો કે ઇફ જે છે ગ્રુપ અને ઓર્ડર એન હોય, તો કોઈ પણ એ બિલોંગ્સ ટુ જી માટે આપણે પોઝિટિવ ઇન્ટીજર આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન મળ્યું, કે જેથી એ રેસ ટુ આર ઇક્વલ ટુ ઈ થાય। તો એની કોરોલરી જોશું આપણે, ઇન એ ફાઇનાઇટ ગ્રુપ જે ઇચ એલિમેન્ટ ઓફ જે ઇઝ ઓફ ફાઇનાઇટ ઓર્ડર, તો ગ્રુપ જી એ ફાઇનાઇટ ગ્રુપ હોય, તો એના દરેક એલિમેન્ટનો
અને દરેક એલિમેન્ટ એ પણ એનો ઓર્ડર પણ ફાઇનાઇટ જ હોય. તો લેટ જી બી એ ફાઇનાઇટ ગ્રુપ, તો ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ એન લઈ લે, ત્યારે એન એ છે પોઝિટિવ ઇન્ટીજર છે. તો લેટ એન એ બિલોંગ્સ ટુ જે, આપણે પ્રૂવ કરશું કે આ જીના એલિમેન્ટ એ નો ઓર્ડર પણ ફાઇનાઇટ છે. તો સિન્સ ઓર્ડર ઓફ જી ઇક્વલ ટુ એન, આ થિયરમ મુજબ આપણે કહી શકશું કે ધેર એક્ઝિસ્ટ પોઝિટિવ ઇન્ટીજર આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન સચ ધેટ એ રેસ ટુ આર ઇક્વલ ટુ એ. એ રેસ ટુ આર ઇક્વલ ટુ એ થાય છે, ધેરફોર શું કહી શકશું કે ઓર્ડર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર હોય. અને અહીંયા આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન છે, તો ઓર્ડર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર અને આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન, ધેરફોર ઓર્ડર ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એન. એનો અર્થ શું થયો? એન એ ફાઇનાઇટ નંબર છે, તો એ ઇઝ ઓફ ફાઇનાઇટ ઓર્ડર. તો એલિમેન્ટ એનો ઓર્ડર ફાઇનાઇટ છે એમ પ્રૂવ કર્યું આપણે. એ જેનો કોઈ પણ એલિમેન્ટ લીધો હતો, એનો અર્થ શું થયો? ઇચ એલિમેન્ટ ઇન અ ગ્રુપ જી ઇઝ ઓફ ફાઇનાઇટ ઓર્ડર. તો આગળ થિયરમ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.